માહિતીને એકઠી કરવી અને દર્શાવવી અરે બબલી શું કરે છે મારી પાસે 10 લખોટી છે કયા રંગની કેટલી લખોટી છે તે જાણવાનો પ્રયત્ન કરી રહી છું ચાલ આ જાણવા માટેની સરળ રીત શીખવાડું છું શીખવાડો આજે આપણે આ વિડિયોમાં માહિતીની જાણકારી મેળવીને કોષ્ટક ભરતા શીખીશું બબલી તારે સૌથી પહેલા એક સરખા રંગની લખોટીઓના જૂથ બનાવવાના છે લાલ રંગની લખોટીઓનું એક જૂથ પીળા રંગની લખોટીઓનું બીજું જૂથ લીલા રંગની લખોટીઓનું ત્રીજું જૂથ શાબાશ હવે કાગળ પર આવું કોષ્ટક બનાવ પછી લખોટીના રંગના ખાનામાં લખોટીના રંગના નામ લાલ પીળો અને લીલો લખવાનો છે પછી શું કરવાનું છે હવે બનાવેલ લખોટીના જૂથમાં મૂકેલ લખોટીઓને ગણવાની છે અહીંયા પહેલા જૂથમાં 1 2 અને 3 લાલ લખોટી છે 1 અને 1 2 પીળી લખોટી છે અને 1 2 3 4 અને 5 લીલી લખોટી છે હવે આ સંખ્યાઓને કોષ્ટકમાં લખવાની છે હા તો હવે આપણે કોષ્ટકમાં લખોટીઓની સંખ્યાના ખાનામાં લાલ રંગના સામે 3 પીળા રંગની સામે 2 અને લીલા રંગની સામે 5 લખીશું શાબાશ બબલી તે ખૂબ જ સારી રીતે માહિતીની જાણકારી મેળવી લીધી માહિતી શું છે એક સમાન વસ્તુઓના જૂથ બનાવવા જૂથમાં મૂકેલી વસ્તુઓની સંખ્યાઓ ગણવી અને તે સંખ્યાઓને કોષ્ટકમાં લખવી તેને માહિતી કહે છે બંટી આવી રીતે તો મારી પાસે કેટલાક રબર પેન્સિલ સંચો અને માપ પટ્ટી છે તેની જાણકારી સરળતાથી મેળવી શકું છું હા ચાલ હવે હું તને માહિતીની જાણકારી મેળવીને કોષ્ટક ભરવાની બીજી એક રીત શીખવાડું છું ચોક્કસ પહેલા તારે જે વસ્તુઓની માહિતીની જાણકારી મેળવવાની હોય તેના જૂથ તો બનાવવાના જ છે તો મારી પાસે 7 પેન્સિલ 5 રબર 4 સંચા અને 2 માપ પટ્ટી છે હવે કોષ્ટક પણ આ રીતે જ બનાવવાનું છે સારું આ બનાવી દીધું કોષ્ટક પહેલા ખાનામાં વસ્તુઓના નામ લખીએ અને બીજા ખાનામાં વસ્તુઓની સંખ્યા લખીએ હવે વસ્તુઓના નામના ખાનામાં કઈ વસ્તુઓ છે તે પણ લખ વસ્તુઓના નામના ખાનામાં લખ્યું પેન્સિલ રબર સંચો અને માપ પટ્ટી હવે વસ્તુઓની સંખ્યાના ખાનામાં જે વસ્તુઓ જેટલી છે તેટલી સંખ્યામાં ત્રિકોણ ચોરસ વર્તુળાકાર અથવા કોઈ પણ એક જેવા ચિત્ર બનાવવાના છે તો આપણે કોષ્ટકમાં ત્રિકોણના ચિત્ર બનાવીને ભરીશું હા સારું તારી જોડે 7 પેન્સિલ છે તો વસ્તુઓની સંખ્યાના ખાનામાં આ રીતે 7 ત્રિકોણના ચિત્ર બનાવવાના છે મારી પાસે 5 રબર છે તો ત્રિકોણના 5 ચિત્ર બનાવવાના છે 4 સંચા છે તો ત્રિકોણના 4 ચિત્ર અને 2 માપ પટ્ટી છે તો ત્રિકોણના 2 ચિત્ર બનાવવાના છે એકદમ સાચું શાબાશ બબલી અરે વાહ આ તો ખૂબ જ રસપ્રદ છે મિત્રો તમે આ વિડિયોમાં માહિતીની જાણકારી મેળવીને કોષ્ટક ભરતા શીખ્યા આગળના વિડિયોમાં માહિતીની જાણકારી મેળવીને કોષ્ટક ભરવાના કેટલાક બીજા ઉદાહરણ જોઈશું